लखीशू।
એટલે બોટ, હોડી, બોટ વાળી સ્ટીમર, સ્ટીમર તો બહુ મોટી આવે. વાય ફોર યાક, યાક એટલે હોડી. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, પેલા ટપકા છોડી દેવાના છે. અને નીચે આપણી જાતે જો, હવે આપણે આ યા વાય ફોર યાર, યાર કઈ લાઈનમાં લખવાનું છે? તો નીચેની ત્રણ લાઈનમાં આપણે વાય ફોર યાર લખવાનું છે. હવે અત્યારે આપણે ઉપરની લાઈનમાં આમાં વાય ફોર યાર લખીશું નહીં. હવે છેલ્લું આવે છે વાય ફોર યાર, ઝેડ ફોર ઝીબ્રા. ઝીબ્રા એટલે પ્રાણી, ઝીબ્રા નામનું પ્રાણી. ઝેડ ફોર ઝીબ્રા. તમે ઝીબ્રા કઈ લાઈનમાં લખશો? પહેલા તો ટપકા જોડજો. હવે અહીંયા શું કરવાનું છે? આપણે વચ્ચેની લાઈનમાં આપણે ઝેડ ફોર ઝીબ્રા લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી સ્મોલ આલ્ફાબેટ એટલે કે બીજી એબીસીડી આપણી પૂરી થઈ. હવે આપણે જોવાનું છે કે એસ ફોર સ્ટાર, તો સ્ટાર કઈ લાઈનમાં આવ્યો? એવી રીતે આપણે બોલવાનું તો એક જ સરખી, પહેલી એબીસીડી બોલીએ તેવી જ રીતે આપણે બીજી એબીસીડી બોલવાની છે, પણ લખવાની છે કઈ રીતે? પહેલા આપણે પહેલી એબીસીડી છે ને ત્રણ લાઈનમાં જ લખતા હતા, નીચેની લાઈનમાં લખતા નહોતા. પણ બીજી એબીસીડીમાં શું કરવાનું છે, કેવી રીતે લખવાનું? જે ફોર લાઈનની તમારી બુક્સ હોય તે અથવા તો તમારી આ પુસ્તક છે, તેમાં કેવી રીતે લખશો? એસ ફોર સન, વચ્ચેની બે લાઈનની અંદર એસ ફોર સન સ્ટાર આવશે. હવે છે ટી ફોર ટોય, તો ઉપરની ત્રણ લાઈનની અંદર ટી ફોર ટોય આવશે. જો નીચે આપણે લખ્યું નથી. હવે છે યુ ફોર યલ, યલ એટલે ફૂંજો, તો તે પણ કઈ લાઈનમાં આવશે? વચ્ચેની બે લાઈનની અંદર આપણે યુ ફોર યલ એટલે કે કુંજો લખાશે. હવે છે વી ફોર વેન, તો વેન પણ કઈ લાઈનમાં આવશે? વચ્ચેની બે લાઈનની અંદર વી ફોર વેન આવશે, ઉપર નીચેની લાઈનમાં લખવાનું નથી. હવે છે ડબલ્યુ, તો ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ, તો ઘડિયાળનો વોચ કેવી રીતે લખવાનું છે? આપણે ડબલ્યુ વચ્ચેની બે લાઈનની અંદર ડબલ્યુ ફોર વોચ આપણે લખવાનો છે, ઉપર કે નીચે આપણે લખવાનું નથી. હવે આવે છે એક્સ, તો એક્સ ફોર એક્સ રે, તે પણ આપણે શું કરવાનું છે? વચ્ચેની બે લાઈનની અંદર આપણે એક્સ રે લખવાનો છે, ઉપર કે નીચે આપણે લઈ જવાનો નથી. હવે છે વાય, ફાઈવ ફોર યાક, તો યાક એટલે હોડી, તો એ કઈ લાઈનમાં લખવાનું છે? તો એ ત્રણ લાઈનમાં, વન ટુ થ્રી, નીચેની ત્રણ લાઈનની અંદર વાય નીચે આપણે પાકડું જવાનું, નીચે આપણે નીચેથી નીચેની ત્રણ લાઈનમાં લખવાનું થશે. હવે આવે છે ઝેડ, તો ઝેડ ફોર ઝીબ્રા, તો ઝીબ્રા કેવી રીતે લખવાનું છે? ઝીબ્રા વચ્ચેની લાઈનમાં આપણે લખવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી બીજી એબીસીડી પૂરી થઈ. હવે આપણે જોવાનું છે આગલા, આપણે હવે જ્યારે ઇંગ્લિશનો પીરિયડ આવે ત્યારે આપણે આગળ જોઈશું. આજે આપણે ઇંગ્લિશનો પીરિયડ વિષય પૂરો થયો.